ગુજરાતી લેખ દેશ સેવક. દેશ સેવક શબ્દ સાંભળતા જ લશ્કર, પોલીસ કે પછી સરકારી અધિકારી યાદ આવી જાય છે. પરંતુ આજે આપણે વાત કરવાના છીએ સામાન્ય નાગરિકની. પોતે પોતાના વિશે વિચારે કે પોતે શું આપે છે આ દેશને, ઘણા બધા વિષય આવી જાય છે આ દેશ સેવક શબ્દમાં. જો તમે રસ્તા ઉપરથી કચરો ઉપાડી નથી શકતા, શરમ આવે છે તો કમસે કમ નાખવાનું તો બંધ કરો. આ સેવા જ છે. ચાલુ ગાડીએ થૂંકતા લોકો બીજાનો વિચાર કરવાનું કેમ ભૂલી જાય છે? નાના માણસો ઉપર રોપ કરીને શું મળતું હશે? તે પણ આપણા દેશનો જ નાગરિક છે. 30 દિવસમાં ફક્ત 1 કલાક બીજાની સેવા પાછળ ખર્ચવામાં આવે તો? જો ગામડા તરફ નજર કરીએ તો ગામડાના લોકોને પોતાની આવડત પ્રમાણે સેવા આપે, ટેકનોલોજીનો ઉપયોગ કરતા શીખવાડે, પોતાનો હક માંગતા શીખવાડે. એકલો સરકાર ઉપર ભરોસો રાખીને ના બેસી શકાય. આજે અમુક એવા પણ દાખલા જોવા મળે છે જેને આદર્શ ગામ કહી શકાય, જ્યાં પોતાને કંઈક અલગ કરવું છે, આ મારો દેશ છે એવી ભાવના છે, તે જ દેશ પ્રગતિ કરી શકે છે.